લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગીશા. એસલાઈવ વિશેષમાં ગઈકાલે આપણે ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનના 3 વુમન આર્ટિસ્ટના આર્ટવર્ક વિશે જાણ્યું. ઘણા સમયથી વર્ક ફ્રોમ હોમ ચાલતું હોવાથી જિંદગી નીરસ ન લાગે અને આનંદ ઉલ્લાસ જળવાઈ રહે તેવા હેતુ સાથે વુમન આર્ટિસ્ટે આર્ટવર્ક તૈયાર કરી રજૂ કર્યા છે, જેમાં આજે આપણે જિજ્ઞાસ ઉથાર, હેમાલી અમીન, પ્રજ્ઞેશા જાદવના આર્ટવર્ક વિશે તેમના દ્વારા જાણીશું. હું જિજ્ઞાસ ઉથાર અમદાવાદથી વુમન આર્ટિસ્ટ એસોસિએશનની મેમ્બર છું અને હું આ ગ્રુપ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાઈ છું. અત્યારે અમે પોઝિટિવ થિંકિંગ વિષય પર ગ્રુપમાં બધાએ એક એક પેઇન્ટિંગ બનાવવાનું નક્કી કર્યું હતું અને એમાં મેં પણ એક પેઇન્ટિંગ બનાવ્યું છે પોઝિટિવ થિંકિંગ પર. એમાં મેં એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ બનાવ્યું છે અને મેં મારા પેઇન્ટિંગમાં એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે સૃષ્ટિમાં ચારે તરફ પોઝિટિવિટી છે અને બ્લેક કલર થ્રુ મેં થોડી નેગેટિવિટી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં મારા પેઇન્ટિંગમાં રેડ કલર અને બ્રાઉન કલરનો પણ ઉપયોગ કર્યો છે, જે અર્થ કલર પણ કહેવામાં આવે છે. રેડ કલરને સિમ્બોલ ઓફ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે અને યલો કલર એ સોર્સ ઓફ પોઝિટિવિટી પણ કહેવામાં આવે છે, એનો મેં કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને વ્હાઇટ કલરથી મેં પોઝિટિવ એનર્જી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બસ એ જ ટૂંકમાં એ જ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સૃષ્ટિમાં સમગ્ર જગ્યાએ પોઝિટિવિટી પ્રસરાયેલી છે, એમ એના પર આપણે નેગેટિવિટી ને હાવી ન થવા દેવી જોઈએ. હું એમાલી અમીન. આજે આપણે આટલા સરસ પોઝિટિવ થીમ પર જે કામ કરી રહ્યા છે વુમન્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા અને નૈનાબેન હંસાબેનનો ખૂબ જ આભાર માનીએ છીએ કે આવા નવા નવા થીમમાં આપણને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે એવા ચાન્સીસ શોધે છે અને આપણને અપાવે પણ છે. અને આ સાથે આજે મેં જે ડ્રોઈંગ કર્યું છે એ નવા એક પોઝિટિવ એટીટ્યૂડની સાથે જ અત્યારના જે પેન્ડેમિકનો દોર ચાલી રહ્યો છે એમાં જે ડર અને અંધકારનું જે વાતાવરણ છે એ બતાવ્યું છે આ બાજુ, અને એ થોડાક સમય માટે જ છે. એનાથી આપણે આ સમયમાં જો થોડી ધીરજ રાખીશું અને તો કોઈને કોઈ ભગવાન તરફથી ક્યાંકથી પણ કોઈ એવું દૂત સ્વરૂપે એક પક્ષી આવશે કે જે આપણને ખૂબ જ સરસ એક જિંદગીની નવી સુંદર અને અજવાળાથી ભરેલી સવાર દેખાશે. અને એ માટે પણ ખાસ એવું કહેવાય છે, બહુ વર્ષોથી એક પ્રોવર્બ છે કે ડર કે આગે જીતે. તો બી પોઝિટિવ ઓલવેઝ, અને તો જ લાઈફ વિલ બી ઓલવેઝ કલરફુલ. અને થેન્ક યુ વેરી મચ. મારું નામ પ્રજ્ઞેશા જાદવ છે. મેં મારું પેઇન્ટિંગ છે એ પોઝિટિવિટી કેવી રીતે ફેલાવી એ વિષય ઉપર બનાવેલું છે અને સાથે એક રચના પણ કરી છે કે હું માંગુ પ્રભુ તારી જોડે એક હાસ્યભરી સવાર, હું માંગુ પ્રભુ તારી જોડે એકમેકનો સાથ, હું માંગુ પ્રભુ તારી જોડે આનંદને ઉલ્લાસ, હું માંગુ પ્રભુ તારી જોડે સહિયારો એક પ્રયાસ, હું માંગુ પ્રભુ તારી જોડે નિર્દોષતાવાળાના ભાવવાળું પ્રભાત. એક બરણી ભરીને મેં રાખી છે જેમાં ઇમોશન રહ્યા બાકી છે, એ વહેંચવા હું આવી છું. તું લઈ લે હું પણ લઈ લઉં, અને આપણે બંને લઈ અને વહેંચીએ એ પ્રભુનો આપેલો નિર્દોષ હાસ્યનો પ્રસાદ. આ ચિત્રની રચનામાં બરણી છે અને બરણીની અંદર બધા ઇમોશન્સ ભરેલા છે સ્માઇલીવાળા, એટલે જે સ્માઇલ પિક સ્માઇલ અને યુ સ્માઇલ આઈ સ્માઇલ, આઈ સ્માઇલ યુ સ્માઇલ, એકબીજાને હસો અને હસાવતા રહો. રસ્તો નહીં મળે તો રસ્તો કરીને જવાના, એમ કાંઈ ઓછા અમે મૂંઝાઈને મરી જવાના. બસ એ વાક્ય ઉપર આ રચના કરી છે. આજે એસલેવ વિશેષમાં આટલું જ. આવા જ બીજા અંક સાથે ફરી મળીશું. નમસ્કાર.